रक्तदान जीवनदान ग्रुप लंबी वायरसना पगले पशुओने वहारे ठेर ठेर सारवार। छेल्ला बे महिनाथी युवानोनी टीम खड़े पगे। समग्र बनासकांठा जिल्लामां लंपी वायरसे माथुं उंचक्युं छे, जेमां अनेक पशुओ मोतने भेट्या छे, जेमां आवा कपरा समय रक्तदान जीवनदान ग्रुप पण आगळ आव्युं छे, जेमां विजयभाई भरवाड सूरत तेमज नमो नमः परिवार द्वारा समग्र गुजरातमां लंपी वायरसमां निःशुल्क दवाओनुं वितरण करवामां आवी रह्युं छे, जेमां दीवना आजूबाजू विस्तारमां रखड़ता पशुओ तेमज खेतरमां रहेल लंपी वायरसथी पीड़ाता पशुओने सारवार आपवामां आवी रही छे, જેમાં સમગ્ર ટીમ ખડે પગે રહી સેવા કરી રહી છે। અગાઉ પણ કોરોના વખતે તેમજ પૂર્વ વખતે આ ગ્રુપ પણ ખડે પગે રહી લોકોની સેવા કરી હતી, જેમાં આ ગ્રુપને પણ લોકો તેમની કામગીરી બિરદાવી રહ્યા છે, જેમાં હસમુખભાઈ ચૌધરી, દિનેશભાઈ ઠાકોર, રઘુભાઈ ઠાકોર, ધવલભાઈ ઠાકોર, અરવિંદભાઈ પટેલ વગેરે યુવા ટીમ સેવા આપી રહી છે। રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર, બનાસકાંઠા। ગાયોની સેવા કરવામાં આવી રહી છે, એમાં હર્ષદભાઈ શાહ અને વિજયભાઈ પરવાર દ્વારા આનો નમો નમો પરિવાર દ્વારા નિઃશુલ્ક દવા આપવામાં આવી રહી છે। સાથે સાથે અમારા ગામના પણ વ્યક્તિઓ આમાં સપોર્ટ કરી રહ્યા છે અને 5 લાખ ડોઝોનું એમ કે વિતરણ કરવામાં આવ્યું છે, તે પણ નિઃશુલ્ક છે, બસ દ્વારા આપવામાં આવી રહ્યું છે। અને હાલ વિજયભાઈ પરવાર દ્વારા કાચારાનું નિઃશુલ્ક એમ કે આપવામાં આવી રહ્યું છે। અમારા રક્તદાન જીવનદાન ગ્રુપ બનાસકાંઠા દ્વારા તે અને તે લંપી વાયરસમાં જે દવા કરી રહી છે અને તે દમાને દવા પહોંચાડે છે, તે વિજયભાઈ ભરવાડ અને તે નમો નમો પરિવારની દ્વારાથી પહોંચાડવામાં આવે છે। અને આજ છેલ્લા 57 દિવસથી અમારી ટીમ રાત દિવસ મહેનત કરી અને રાત દિવસ જોયા વગર તે મહેનત કરે છે અને કોઈ પણ જગ્યાએ લંપીની જો ગાય દેખાય ત્યાં તાત્કાલિક ધોરણે અમારી ટીમ પહોંચી જાય છે અને તે કોઈ પણ જગ્યાએ દિયોદર તાલુકાની ગૌશાળાઓમાં ખૂબ મહેનત કરી અને તે ગામની રખડતી અને તે કોઈ જગ્યાએ અમને જોવા મળે, કોઈ પણનો કોલ આવે તો તાત્કાલિક અમારી ટીમ ત્યાં હાજર થઈ જાય છે અને નિઃશુલ્ક સેવા આપી રહી છે। અને ત્યારબાદ ગમે ત્યારે અમારે કોઈ પણ જગ્યાએ કે ગમે ત્યારે જવાનું થાય તો પણ કોઈ પણ જાત પરિવારનો અમે સપોર્ટ, કોઈ પણ જાતનો સમાજ કોઈ પણ વિખોદ વાત કર્યા વગર ગમે તે જગ્યાએ